જય શ્રી કૃષ્ણ બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં છો? ફાઇન. તો ચાલો આજે આપણે આગળ પાઠ ભણતા પહેલા આપણે પ્રાર્થના કરી લઈએ. ચલો બધા હાથ જોડો મારી સાથે અને આંખો પણ બંધ કરજો. વસુદેવ સુતમ દેવમ કંસ ચારુ નમદનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગદ્ગુરુ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ ત્રસ્મૈ શ્રી ગુરુવે નમઃ ત્રસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ચલો બધા પોતપોતાની આંખો ખોલી નાખો. ફાઇન. તો બાળ મિત્રો, ચાલો આજે આપણે નવા પાઠને ભણવાની શરૂઆત કરીએ. ફ્રેન્ડ્સ, હમણાં જે ગયા ત્રણ વિડીયોમાં આપણે એક પાઠ શીખી ગયા એનું નામ શું હતું? કોને યાદ છે? ફાઇન. ઘર એ સારા, બરાબર છે. તો હવે આપણે આ પાઠને થોડું વધારે સમજીએ, એટલે કે આપણે ફરીથી યાદ કરીએ. આપણે આપણા ઘરમાં રહેતા સભ્યો વિશે વાત કરેલી, બરાબર ને? એટલે કે આપણા ઘરમાં કોણ કોણ રહે છે એના વિશે વાત કરેલી, બરાબર ને? ચલો તો બધા બોલો તો, તમારા ઘરમાં કોણ કોણ રહે છે? આપણે જોયેલું કે આપણા ઘરમાં દાદા દાદી, મમ્મી પપ્પા, ભાઈ બહેન, કાકા કાકી અને કાકા કાકીના છોકરાઓ રહેતા હોય છે. ત્યારબાદ આપણે આપણા ઘરની આસપાસ એટલે કે આજુબાજુ રહેતા લોકો જેને આપણે પડોશી કહીએ છીએ, બરાબર ને? તો તેના વિશે પણ વાત કરેલી. એમાં આપણે એવું મેં સમજાવેલું કે જ્યારે આપણે કોઈ મુશ્કેલીમાં હોઈએ તો આપણા ઘરના સભ્યોની સાથે સાથે આપણા આજુબાજુમાં રહેતા પડોશી પણ આપણી મદદ કરવા માટે આવે છે. તો ફ્રેન્ડ્સ, આ પડોશી માટે મેં તમને કહેવત કીધેલી હતી. કોને યાદ છે કે કહેવત શું હતી? બોલ તો આરવ. વેરી ગુડ. એ કહેવત હતી, પેલો સગો તે પડોશી. ફ્રેન્ડ્સ, આપણે એ પણ જોઈ લો કે જો આ બધા જ કુટુંબના સભ્યો એક જ ઘરમાં રહેતા હોય તો આપણે તેને સંયુક્ત કુટુંબ કહીએ છીએ. અને ફ્રેન્ડ્સ, ત્યારબાદ આપણે આપણા સગાવાલા વિશે પણ વાત કરેલી, એટલે કે જે વ્યક્તિઓ આપણા ઘરમાં રહેતી નથી પરંતુ આપણા કોઈકને કોઈ રિલેટેડ છે તો એ વ્યક્તિને આપણે સગાવાલા કહીએ છીએ. જેમ કે મામા મામી, ફોઈ ફુવા, માસા માસી એ આપણા ઘરમાં રહેતા નથી માટે તે આપણા સગાવાલા કહેવાય છે. બાળ મિત્રો, આપણે એ પણ જોયેલું કે આપણા ઘરના સભ્યો સાથે આપણો શું સંબંધ છે, એટલે કે તમે તમારા ઘરના સભ્યોના કઈ રીતે તમે એકબીજા સાથે રિલેટેડ છો તેના વિશે પણ તમે માહિતી મેળવેલી. જેમ કે તમારા દાદા દાદી કે તમારા નાના નાનીના તમે પૌત્ર કાં તો પૌત્રી થાવ છો, તમારા મમ્મી પપ્પાના તમે પુત્ર કાં તો પુત્રી થાવ છો, તમારા કાકાના ભત્રીજા અને મામાના ભાણેજ તમે થાવો છો. તો વળી ફ્રેન્ડ્સ, આપણે એ પણ જોયેલું કે આ કુટુંબના સભ્યો એક જ ઘરમાં રહે છે તો એ દરેક સભ્યો વચ્ચે કંઈક ને કંઈક સમાનતા જોવા મળે છે. તો એ સમાનતા શું હતી? કોણ કહેશે મને? કોને યાદ છે કે કુટુંબના સભ્યો વચ્ચે કઈ કઈ સમાનતા હોય છે? બોલો તો. તેમનો ચહેરો, તેમની હસવાની રીત, બોલવાની રીત, ચાલવાની રીત વગેરેમાં સમાનતા જોવા મળે છે. અને ફ્રેન્ડ્સ, આપણે એ પણ જોયેલું કે આ કુટુંબના સભ્યો વચ્ચે ઘણી બધી વિવિધતા પણ હોય છે. તો એ વિવિધતા શું હતી? કોણ કહેશે મને? ફાઇન. અને કેટલીક વખત તેમનો ચહેરો, તેમની હસવાની રીત એમાં વિવિધતા જોવા મળે છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આપણે એ પણ જોયેલું કે કોઈ કુટુંબનો કોઈ એક ચોક્કસ વ્યવસાય હોય અને એ વ્યવસાયમાં એ જ ઘરના સભ્યો
કોઈક ને કોઈક રીતે મદદ કરતા હોય તેના વિશે પણ આપણે વાત કરેલી. તો આપણે એ વિડીયોમાં કયા વ્યવસાય વિશે જોયેલો, એ લોકો કયો વ્યવસાય કરતા હતા કે જેમાં એકબીજા સાથે તે લોકો જોડાયેલા હતા, કોણ કહેશે મને કે કયો વ્યવસાય હતો, બોલ તો ક્રિશ. વેરી ગુડ, એ હતો ધોબીનો વ્યવસાય. એ વ્યવસાયમાં આપણે જોયેલું કે કુટુંબના દરેક સભ્યો એકબીજાને મદદ કરવા લાગે છે, આથી કામ ઝડપથી અને સરળતાથી પૂરું કરી શકાય છે. તો બાળ મિત્રો, આપણે અંતે એ પણ જોયેલું કે કેટલાક ઘરમાં કેટલાક નિયમો હોય છે, એટલે કે એ ઘરમાં કેટલાક નિયમો હોય તો એ નિયમો પ્રમાણે જ એ લોકોએ રહેવાનું હોય છે. તો કોને યાદ છે આપણે કયા કયા નિયમો જોયેલા, કોણ કહેશે મને, બોલ તો અન્વી. સુરેખાના ઘરમાં સવાર સાંજ પ્રાર્થના કરવાની, બૂટ ચંપલ પહેરીને ઘરમાં ન જવાની, એકસાથે બેસીને જમવાનું અને જમતી વખતે ટીવી ન જોવાની વગેરે જેવા નિયમો હતા. ત્યારબાદ આપણે કોઈની પાસેથી સાયકલ ચલાવતા શીખતા હોઈએ છીએ, ગીત ગાતા, કોઈકને મદદ કરતા શીખીએ છીએ, સાચું બોલતા શીખીએ છીએ, ઘરના વડીલોને માન આપતા અને મમ્મી પપ્પાનું કહેવું માનવું જોઈએ, ક્યારે પણ ચોરી ન કરવી જોઈએ અને ક્યારેક ખરાબ શબ્દ ન બોલવા જોઈએ વગેરે બાબતો આપણે આપણા કુટુંબના સભ્યો પાસેથી શીખીએ છીએ. બાળ મિત્રો, આપણે એ પણ જોયેલું કે આપણે આપણી અમુક વાત હોય છે જે સિક્રેટ વાત હોય છે તે આપણે આપણા ઘરના કોઈક ને કોઈક સભ્ય સાથે શેર કરતા હોઈએ છીએ, બરાબર ને? તમે પણ કરો છો ને? તો તમે તમારા ઘરના કયા સભ્ય સાથે તમારી સિક્રેટ વાત શેર કરો છો? ફાઇન, તો ચાલો આજે આપણે જોઈએ કે આપણે કઈ જે સિક્રેટ વાત હોય છે તે આપણે આપણા ઘરના સભ્યો સાથે શેર કરીએ છીએ. જેમ કે તમે ખૂબ જ ખુશ હોવ તો તમારે તમારી જે ખુશખબરી કોઈને સંભળાવવી હોય તો તમે તમારા ઘરના તમને ગમતા સભ્ય પાસે જતા હશો. જેમ કે તમે પરીક્ષામાં ખૂબ જ સારા નંબર લાવ્યા હોય તો તમે તમારા ઘરના તમને ગમતા સભ્ય પાસે એ ખુશખબરી સંભળાવવા જાઓ છો. તમારે તમારી કોઈ ખાનગી વાત જો કોઈને કહેવી હોય, એટલે કે તમારા ઘરના સભ્યને કોઈને કહેવી હોય તો તમે છાનામાના જઈને તમારા ગમતા સભ્યના કાનમાં કહો છો, બરાબર ને? અથવા તો તમારાથી કોઈ ભૂલ થઈ હોય તો તે ભૂલને તમે સ્વીકારીને તમારા ઘરના સભ્યને કહો છો અને તેમની પાસે માફી માંગો છો. તો તમારા તમે જો તે ભૂલ તમારા ઘરના કોઈ પણ વ્યક્તિ પાસે કબૂલ કરી લો તો તે વ્યક્તિ તમને માફ પણ કરી દે છે. અથવા તો તમે દુઃખી હો તો તમે તમારા ઘરના સભ્ય પાસે જઈને તમને જે દુઃખ હોય, એટલે કે તમને જે મુશ્કેલી પડી હોય તો તમે તમારા ગમતા તમારા ઘરના ગમતા સભ્ય પાસે જઈને તમે એ વાત કહી શકો છો. તો બાળ મિત્રો, આ પાઠ સમજીને મજા આવી ગઈ ને? બધાને મજા આવી ગઈ? કેટલી મજા આવી? આટલી 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 બધી મજા? ફાઇન, તો ફ્રેન્ડ્સ, તમે પણ તમારા ઘરના સભ્યો સાથે આવી મજા કરતા જ રહેજો. ઓકે, બાય.